हेलो स्टूडेंट्स, अक्षर स्कूल द्वारा हूँ राठौड़ पूजा। गणित सब्जेक्ट में धोरण छठा में आप चैप्टर नंबर 1 संख्या परिचय छे जोई रहा छे। तो जरा आप अंकों में संख्या बनावता है आप शीखी गया छे, परंतु हवे जी कहीं पर आपने संख्या आपेली हो एमने चढ़ता के उतरता क्रम में तेमनी कई रीते गोठवणी करवी हवे ए आपणे छे खास जोवानुं छे। तो हवे आपणे ए जोईए के चढ़तो क्रम अने उतरतो क्रम एटले के शुं। चढ़तो क्रम एटले के सौथी नानाथी सौथी मोटानी गोठवणी। चढ़ता क्रम में तमे शुं जुओ छो के चढ़ता क्रम में जे काई पण आपणने संख्याओ आपेली होय छे तेमांथी सौथी नानी जे संख्या छे एमने सौथी मोटी संख्या धीमे धीमे थी पहला सौथी नानू लेवानी पछी सौथी मोटी संख्या तरफनी जे गोठवणी छे एने चढ़तो क्रम कहेवामां आवे छे। त्यारबाद उतरतो क्रम एटले के सौथी मोटाथी सौथी नाना तरफनी गोठवणी। बराबर छे, आपणे एम कही शकीए हवे एक कोई एक्जाम्पल लई लईए आपणी पासे કે આપણી પાસે આ સંખ્યા છે ચડતા ક્રમ માટે કે 847, 9754, 8320 અને 571। હવે આપણી પાસે આ ચાર સંખ્યા છે, આ ચારેયને આપણે છે એ ચડતા ક્રમમાં ગોઠવવાની છે। તો ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો આપણે સૌથી નાનાથી સૌથી મોટી સંખ્યા તરફ જવાનું છે। તો સૌથી નાની સંખ્યા આપણી પાસે છે 571, એના પછીની સૌથી મોટી સંખ્યા આપણે જોઈએ તો 847, એના પછીની મોટી સંખ્યા જોઈએ તો 8320 અને એના પછીની સૌથી મોટી સંખ્યા જોઈએ તો 9754। આવી રીતે નાની નાની સંખ્યામાંથી આપણે મોટી સંખ્યા તરફ જઈ રહ્યા છીએ તો એમને ચડતા ક્રમની ગોઠવણી કહેવામાં આવે છે। પછી આપણે જોઈએ ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો એ સંખ્યાને કેવી રીતે લખવી પડે છે। અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને આપેલી છે ચાર સંખ્યા 9801, 25751, 36501 અને 38802। તો આ ચારેય સંખ્યા છે જેમને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો સૌથી મોટી સંખ્યા સૌ પ્રથમ લખવામાં આવે છે 38802, 36501, 25751 અને 9801। આવી રીતે નાનાથી મોટા તરફ જવાની ક્રિયા છે એમને ચડતો ક્રમ કહેવામાં આવે છે અને મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાની ક્રિયાને ઉતરતો ક્રમ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય, હવે એ સંખ્યા છે એમાં અંકોની અદલાબદલી કરીએ છીએ તો આપણને સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા છે એ કઈ રીતે મળે છે તે જોવાનું છે। આપણને અહીંયા કોઈ પણ એક સંખ્યા આપેલી છે 182 આપેલી છે, આપણને સંખ્યા આપેલી છે 182। હવે આ 182 એટલે આમાં 1, 8 અને 2 એટલે આ ત્રણ અંકોનો ઉપયોગ કરીને સંખ્યા બનેલી છે। તો આ સંખ્યાના અંકોને સૌ પ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે નાની સંખ્યાથી, તો કે 1, 2 અને 8। તો 128 છે એ સૌથી નાની સંખ્યા છે, ચડતા ક્રમમાં ગોઠવતા આપણને નાની સંખ્યા મળે અને અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવતા એટલે કે સૌ પ્રથમ આવશે 8, 2 અને 1। ઉતરતા ક્રમમાં છે એ આપણે અંકોને ગોઠવશું તો આપણને સૌથી મોટી સંખ્યા મળશે, સૌથી નાની સંખ્યા આપણને મળશે 128 અને સૌથી મોટી સંખ્યા આપણને મળશે 821।